આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં અથ ચતુર્થો અધ્યાયમાં જઈએ. શિશુ નિર્માણ પ્રકરણમાં એ પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વારેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. કૌમખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાય શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા શ્રદ્ધા પ્રજ્ઞાયુતાચયા. ઓમ શ્રી ગુરુસત્તાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદ શ્યામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. ઓમ શ્રી કુલદેવી માતાયૈ નમઃ. આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. આવો શિશુ નિર્માણમાં બતાવ્યું છે. આજે ગ્રહસ્થ સત્રનો ચોથો દિવસ હતો. કુંભ મેળામાં આવેલા ધર્મપ્રેમીઓમાં એવી ચર્ચા ફેલાઈ કે દૌમ્ય ઋષિ ખૂબ જ ઉપયોગી સત્સંગ કરી રહ્યા છે. જેણે આ સાંભળ્યું એનામાં ખૂબ ઉત્સાહ જાગ્યો છે અને બધા જ કામકાજ છોડી એ પુણ્ય પ્રયોજનમાં સંમિલિત થવા માટે સમય થતાં પહેલાં જ જઈને ગોઠવાઈ ગયા છે. આગંતુકોનો આવો ઉત્સાહ જોઈને લાગતું હતું કે તેઓ ભૂલાઈ ગયેલા ગ્રહસ્થાશ્રમના ગૌરવને સારી રીતે સમજી શક્યા છે. એમને પોતાના કર્તવ્ય અને જવાબદારીનું નવેસરથી ભાન થયું છે. સાંભળ્યા પછી તેઓ એ બાબતમાં સુધારો અને પરિવર્તન કરવા માટે ઉત્સુક લાગતા હતા. એવો ભાવ એમના બધાના ચહેરા ઉપર દેખાતો હતો. અને આજના પ્રવચનનો વિષય હતો શિશુ નિર્માણ. દૌમ્ય બોલ્યા છે. મહર્ષિ દૌમ્ય પોતાની વાત આગળ વધારતા વધારતા હાજર રહેલા સદગ્રહસ્થોને સંબોધન કરતા કહ્યું છે, આજનો બાળક આવતીકાલનો સમાજ સંચાલક અને રાષ્ટ્રનેતા બનશે. નાના છોડવાઓ જ વિશાળ વૃક્ષો બને છે. તેથી કુશળ માળી નાના છોડની જરૂરિયાત તથા સુરક્ષા પર પૂરતું ધ્યાન આપે છે. ખાતર પાણીની કસર પડવા દેતો નથી. પશુઓ એમને નષ્ટ ન કરી નાખે એનું પૂરતું ધ્યાન રાખે છે. કયા ખેતરમાં કેટલા છોડ ઉછેરી શકાશે તેનું ધ્યાન રાખે છે. ગ્રહસ્થોએ માળીની જેમ સતત જાગૃત રહેવું તથા ઘરરૂપી બાગમાં બાળકોને સુરમ્ય છોડ જેવા ગણવા જોઈએ. કુટુંબ એક ફૂલવાડી સમાન છે. એમાં બાળકો રૂપી પુષ્પોનો વિકાસ થાય છે અને પોતાની સુગંધથી તેઓ સમગ્ર વાતાવરણને આહલાદક બનાવી દે. આગલા પ્રકરણોમાં ચર્ચા કરવામાં આવી છે કે પરિવાર સમાજનો એક એકમ છે. રાષ્ટ્રના ભાવિ નાગરિકો પરિવાર રૂપી ખાણમાંથી જ નીકળે છે તથા પોતાની પ્રતિભા દ્વારા આખા સમાજના ઉત્થાનમાં ભાવપૂર્ણ ભૂમિકા નિભાવે છે. બાળકો નાના છોડ જેવા હોય છે તથા માતા પિતાએ માળીની ભૂમિકા નિભાવવાની હોય છે. છોડ વૃક્ષ બને ત્યાં સુધીમાં ઘણા ઉપચાર કરવા પડે છે અને આ કાર્ય કુશળ માળી જ કરી શકે છે. નીંદવું, ગોદ મારવું, કાપકૂપ કરવી વગેરે અનેક પ્રકારની કાળજી રાખવાથી છોડ વૃક્ષનું રૂપ ધારણ કરે છે. પરિવાર રૂપી નર્સરીમાં માતા પિતાએ આ બધું જ ધ્યાન રાખવું પડે છે કે બાળકોને યોગ્ય વિકાસ થાય છે કે નહીં. થોડીક બેદરકારીના લીધે ઘણી મોટી સમસ્યાઓ ઊભી થાય છે.
બાળકના વિકાસમાં જો કોઈ ત્રુટિ રહે તો બધો જ દોષ માતા પિતાના ફાળે જાય છે, માથે જાય છે. આથી બાળકોને જન્મ આપવા કરતાં પણ વધારે જાગૃત રહીને તેમના વિકાસ ઉપર માતા પિતાએ પૂરતું ધ્યાન આપવું જોઈએ. એવા આદર્શ માતા પિતાના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. અને એટલે જ કહ્યું છે, જીવન કો શ્રેષ્ઠ બનાને કો સંસ્કાર જગાએ જાતે હૈ, જૈસે લોહે કો ગલા ઢલા ઔજાર બનાએ જાતે હૈ, સોને કો ગલા તપા કરકે ઉસસે આભૂષણ બનતે હૈ, તબ વે સાંચે મેં ઢલ કરકે શ્રૃંગાર સભી કા કરતે હૈ. જબ બાલક કો સંસ્કારો કે સાંચે મેં ઢાલા જાતા હૈ, તબ વહી સાધના કે બલ પર યુગ નિર્માતા બન જાતા હૈ, દો સંસ્કાર શિશુ કો માનવ બને મહાન, ઋષિ તુલ્ય જીવન જીએ જગ કા હો કલ્યાણ, ભૈયા જગ કા હો કલ્યાણ. બાલાહ બૌદ્ધ્યા વિનાયશ્ચ પ્રાયઃ સ્નેહેન સાથિદમ ઉચ્યતે શિશવ સ્નેહમ લભંતા શિક્ષણોન્મુખમ. સ્નેહ સ્નેહાતરિક્તો બાલા વિકૃતિમ યાંતિ સંતમ, ના યોગ્યમ દંડેય બાલાન ભય ભીતાન કારયત. બાળકના ચારિત્ર ઘડતર માટે સારા સંસ્કાર આપવાની જરૂર છે. તેને ડરાવી ધમકાવીને નહીં, પરંતુ પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારતીય માતાઓ સુસંતાનોના નિર્માણમાં તથા દેશને અમૂલ્ય નરરત્નો આપવામાં હંમેશા અજોડ રહી છે. સુંદર મજાનું દ્રષ્ટાંત આપ્યું શકુંતલાનું શિશુ નિર્માણ વિશે. મહર્ષિ કણવના આશ્રમમાં ઉછરેલી વિશ્વામિત્રની પુત્રી શકુંતલા અધ્યયનમાં અને આશ્રમની વ્યવસ્થામાં સંલગ્ન રહેતી હતી. એક દિવસ રાજા દુષ્યંત એ તરફ નીકળ્યા અને આશ્રમમાં રહ્યા. એમણે કેટલાય વચનો આપીને એ ભોળી કન્યાને બહેકાવી તથા એમની સાથે સહવાસ કર્યો. તે ગર્ભવતી થઈ ગઈ. આથી કણવ ઋષિએ વિદ્યાર્થીઓની સાથે એને રાજા દુષ્યંતની પાસે પત્ની સ્વરૂપે રાખવા માટે મોકલી. પરંતુ દુષ્યંતે એને ઓળખવાનો ઇનકાર કર્યો અને એને પાછી મોકલી દીધી. છોકરીએ પોતાનો પુરુષાર્થ જાગૃત કર્યો. પતિ વગર જ પહેલાની જેમ ઋષિના આશ્રમમાં રહેવા લાગી. એણે પોતે જ બાળકને એટલો સુયોગ્ય બનાવ્યો કે તે સિંહના બચ્ચાની સાથે રમતો હતો, અરે સિંહના દાંત ગણતો હતો. પછીથી તે ચક્રવર્તી ભારતના ભરતના નામથી પ્રખ્યાત થયો અને આપણા ભારતનું નામ એના ઉપરથી જ પડ્યું છે. લવકુશનું કોષણ, લવકુશનું પણ પાલન પોષણ સીતાજીએ જ કર્યું હતું. એ બંને યુદ્ધમાં પોતાના પિતા રામ અને કાકા લક્ષ્મણના છક્કા છોડાવી દીધા હતા. સમ્રાટ શાંતનુની પત્ની ગંગાએ પોતાના બધા પુત્રોને તેજસ્વી, બ્રહ્મચારી, તપસ્વી અને જ્ઞાનીઓ બનાવ્યા હતા. ભીષ્મ એમના છેલ્લા પુત્ર હતા. તેઓ પણ રાજ્યાધિકારથી દૂર રહ્યા તથા બ્રહ્મચારી પણ રહ્યા અને કૌરવો તથા પાંડવોને પણ માર્ગદર્શન આપતા રહ્યા. ઋતુધ્વજની પત્ની મદાલસાએ પોતાના બધા બાળકોને બ્રહ્મજ્ઞાની બનાવ્યા. ભર્તુહરિના ભાણે જ રાજા ગોપીચંદને સંસાર સુખ છોડીને વિશ્વ કલ્યાણ કરવા માટે તપ સાધના કરવાની પ્રેરણા પણ એમની માતાએ જ આપી હતી. વસ્તુતઃ માતાઓ જ બાળકોને સુસંસ્કારી અને સભ્ય બનાવે છે. માતાઓની પ્રેરણા તથા પ્રશિક્ષણ કેવા હોવા જોઈએ એના ઉપર આપણા રાષ્ટ્રપતિ આઇઝન હોવર કહેતા હતા કે અત્યારે હું જે કંઈ છું તે મારી માની સ્નેહયુક્ત પ્રેરણા અને પ્રશિક્ષણનું ફળ છે. જહોન કેનેડીએ એક પ્રેસ ઇન્ટરવ્યુમાં પોતાના આકર્ષક વ્યક્તિત્વ તથા સફળતાઓનું રહસ્ય છતું કરતા કહ્યું કે મારી માતા સિદ્ધાંતો તથા આદર્શોની દ્રષ્ટિએ ખૂબ કઠોર અને ઉચ્ચ વ્યવહારની દ્રષ્ટિએ મીણ કરતાં પણ વધારે નરમ હતી. એનો અગાધ સ્નેહ જ મને મારી વર્તમાન સ્થિતિએ પહોંચાડ્યો છે. અબ્રાહિમ લિંકન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પોતાની સફળતાની બાબતમાં એમણે કહ્યું, આજે હું જે કંઈ છું અથવા તો ભવિષ્યમાં જે કંઈ બનીશ તેનો તમામ યશ અને શ્રેય મારી માતાને ફાળે જાય છે.
સિકંદર પણ કયા કરતો હતો કે મારી માતાની આંખના આંસુઓને હું મારા સંપૂર્ણ સામ્રાજ્ય કરતા પણ વધારે માનું છું. શિવાજી, રાણા પ્રતાપ વગેરેથી માંડીને સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીઓમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ સુધીના બધા જ માતાના પાલવમાં બેસીને જ શાસન, પરાક્રમ તથા ચારિત્ર્ય નિષ્ઠાના પાઠ ભણ્યા હતા. માતૃભૂમિ માટેના ત્યાગ અને બલિદાનનું મૂળ બાળપણમાં જ નખાયું હતું. મહાત્મા ગાંધી અને વિનોબાને પણ મહામાનવ બનાવવામાં એમની માતાઓનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. જ્યારે ગાંધીજી અભ્યાસ કરવા માટે વિલાયત જઈ રહ્યા હતા ત્યારે એમની માતાએ એમની પાસે સદાચાર અને સત્યની પ્રતિજ્ઞા લેવડાવી હતી. ગાંધીજીએ આ બંને પ્રતિજ્ઞાઓનું આજીવન પાલન પણ કર્યું હતું. માતા પ્રત્યેની અનન્ય ભક્તિ એમને માર્ગદર્શન આપતી રહી. ગાંધીજી કહેતા કે સદાચાર અને સત્યનિષ્ઠાનો પાઠ મારી માતાએ જ મારા જીવનમાં મને ભણાવ્યો હતો, તે મારા જીવનનો મૂળ મંત્ર બની ગયો. બચપણમાં ત્યાગ તથા બલિદાનના સંસ્કારો પોતાની મમતા સાથે પોતાની માતા જ પીવડાવે છે. આવી અદ્ભુત વાતો લઈને આ શિશુ નિર્માણ પ્રકરણ આવ્યું છે. આપ નિરંતર સાંભળતા રહેજો. વધુ આવતીકાલે. બોલીએ પ્રજ્ઞા પુરાણ કી જય. સદગુરુ ભગવાન કી જય.